ભરૂચમાં દ્રઢ નિશ્ચય અને દ્રઢ મનોબળથી દિવ્યાંગ બાળકોની સમસ્યાને વાચા આપવાનું ભગીરથ કાર્ય કલરવ ટ્રસ્ટે કરી રહ્યું છે. કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાનું લક્ષ્ય એ જ છે કે વિદ્યાર્થીઓને તાલીમ આપી સામાન્ય જનપ્રવાહમાં ક્ષમતાપૂર્વક કાર્ય કરી સન્માનભર્યું જીવન સાથે બીજાને મદદરૂપ થાય. કલરવની મહેનતના પરિણામ સ્વરૂપ આજે સોહેલ નામના યુવકનું હેન્ડબોલ રમતમાં નેશનલ લેવલે 2 વાર સિલેક્શન થયું છે, તો ગુજરાત લેવલ ચેમ્પિયનશિપમાં હેન્ડબોલ સ્પર્ધામાં સોહેલ પટેલનું ગુજરાતની ટીમમાં સિલેક્શન થયું હતું. ગુજરાત લેવલે સોહેલનું 4 થી 5 વખત સિલેક્શન થયું હતું, તો ગુજરાત લેવલે સોહેલે ગોલ્ડ મેડલ પણ હાંસલ કર્યો હતો. સોહેલની વાત કરીએ તો તેની ઉંમર હાલ 21 વર્ષ છે. તે કલરવ શાળામાં છેલ્લા 20 વર્ષથી તાલીમ મેળવી રહ્યો છે. સોહેલ છેલ્લા 8 વર્ષથી હેન્ડબોલની રમત રમી રહ્યો છે, તો સોહેલને કલરવ શાળામાં બેસ્ટ વિદ્યાર્થીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. સોહેલ કોમ્પ્યુટર પર ડેટા એન્ટ્રી કરે છે, જેના માટે બેંગ્લોરની સંસ્થા સાથે જોડાઈને તેમના માર્ગદર્શન મુજબ કોમ્પ્યુટર શીખવાડી ડેટા એન્ટ્રીની કલરવ ટ્રસ્ટમાં તાલીમ આપવામાં આવે છે. બાળકોને લેપટોપ પર તાલીમ આપવામાં આવે છે, જેમાં સોહેલ તાલીમ લઈ રહ્યો છે. સોહેલને ક્રિકેટ રમવાનો વધુ શોખ છે, તો સોહેલ તેના પિતાની દુકાન પર જાય છે. શાળા ખાતે તાલીમ મેળવવા માટે પણ તે જાતે જ આવે છે. સોહેલ જાતે 4-વ્હીલ પણ ચલાવે છે, જો કે તેને લાયસન્સ મળી શકે તેમ નથી. સોહેલના પિતા વ્યવસાય કરી રહ્યા છે, તો માતા ઘરકામ કરે છે. સોહેલની સમસ્યા એ છે કે તે સ્લો લર્નર છે. ઓલિમ્પિક સહિત સ્ટેટ નેશનલ લેવલની સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીને કલરવ શાળા દ્વારા મોકલવામાં આવે છે. સોહેલ સહિત અંકિત બોમ્બેવાલાનું ટેબલ ટેનિસમાં પ્રથમ નેશનલ રમત માટે સિલેક્શન થયું હતું. નેશનલ લેવલ ચેમ્પિયન અચિવમેન્ટની વાત કરીએ તો ટેબલ ટેનિસ સ્પર્ધામાં અંકિત બોમ્બેવાલાએ ગોલ્ડ મેડલ, સ્કેટિંગમાં રાજેશ વસાવાએ ગોલ્ડ મેડલ, તો મિશ્વા પટેલ, પલક દરજી, આંશી ભાવસાર અને ભાવિ મિસ્ત્રીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. મારું નામ પટેલ સોહેલ સલીમભાઈ છે. મારી સ્કૂલ નામ કલર સ્કૂલ છે. હું 2005 થી સ્કૂલ ચાલુ છું. કઈ કઈ રમતો હેન્ડબોલ, ક્રિકેટ, કમ્પ્યુટર ગમે છે.